હવે આગળ વાત કરીએ તો જળ જંગલ જમીનના રખવાડા એવા આદિવાસી સમાજના મહાન જનનાયક ભગવાન બિરસા મુંડાની આજે 150મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી. સમગ્ર દેશમાં આદિવાસી સમાજ તેમજ સરકાર દ્વારા ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી, ત્યારે આદિવાસી તાલુકા એવા વાસંદા તાલુકાના હનુમાન બારી સર્કલ કે જે બિરસા મુંડા સર્કલના નામથી ઓળખાય છે, એ સર્કલ ઉપર આદિવાસી સમાજ દ્વારા મહાન જનનાયક ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં વલસાડ ડાંગના સંસદ ધવલ પટેલ, વાસંદાના ધારાસભ્ય અનંત પટેલ, ગણદેવી ધારાસભ્ય નરેશ પટેલ સહિત આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં આદિવાસી સમાજની એકતા જોવા મળી હતી અને તમામ પાર્ટીના નેતાઓ પોતાની પાર્ટીને ભૂલી આદિવાસી સમાજ માટે એક થઈ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું. આ પ્રસંગે આદિવાસી નેતાઓ ડીજેના તાલે પણ ઝૂમી ઉઠ્યા હતા. અલ્પેશ કૈશ્યપ, ZS TV, વલસાડ. પ્રાંતિજ શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ મહેશજી કચરાજી મકવાણા દ્વારા પ્રાંતિજ તલુજ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના તમામ ભાઈ બહેનો મિત્રો ગ્રાહક મિત્રો સ્નેહીજનોની દિવાળી પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષાભિનંદન તથા આવનાર નવું વર્ષ આપ સર્વે માટે સુખદાયી તેમજ આરોગ્યમય નીવડે તેમજ શુભેચ્છાઓ સાથે પ્રભુની પ્રાર્થના. પ્રાંતિજ નગરપાલિકાના વોર્ડ નંબર 6 ના પૂર્વ મહિલા કોર્પોરેટર શિલ્પાબેન મહેશજી મકવાણા દ્વારા પ્રાંતિજ વોર્ડ નંબર 6 ના તમામે તમામ ભાઈ બહેનો તથા પ્રાંતિજના તમામે તમામ નગરજનો તથા પ્રાંતિજ તાલુકાના લોકોને આવનાર દિવાળી પર્વના તહેવારને લઈને શુભેચ્છાઓ શુભકામનાઓ પાઠવે છે અને આવનારું નવું વર્ષ તમારા સર્વ માટે સુખદાયી લાભદાયી ફળદાયી નીવડે તેવી પ્રભુની પ્રાર્થના.